નામનગર ખાતે ખોડલ ધામ સમિતિની બેઠકમાં બેનામત આયોગના હેમરાજભાઈ ગજેરા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને લોકહિતની સરકારી યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ અને રોજગાર માટે બેનામત આયોગના લાભો અંગે સુંદર સમજણ આપવામાં આવી હતી. અમરેલી જિલ્લાના દામનગર ખાતે ખોડલધામ સમિતિની બેઠકમાં બિન અનામત આયોગના હેમરાજભાઈ ગજેરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલા છે, ત્યારે સરકાર દ્વારા કરોડોના બજેટ જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. ત્યારે હાલ કાશ્મીરના પુલવામા થયેલા હુમલામાં શ્રદ્ધાંજલિ આપી લોકહિતની સરકારી યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ અને રોજગાર માટે બિન અનામત આયોગના લાભો અંગે સુંદર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે, જેમાં બિન અનામત આયોગ માટે કરોડોના બજેટ અંગેના લાભો, શિક્ષણ અને ધંધા રોજગાર, લોન સબસિડી સહિતની આરોગ્ય વિષયક યોજનાઓના લાભ માટે અનુરોધ કરવામાં આવે છે, જેમાં બિન અનામત સવર્ણ માટે કરોડોની બજેટ જોગવાઈના શિક્ષણ, આરોગ્ય, રોજગાર માટે મળતા લાભો મેળવવા માટે નિયત નમૂનાઓ, માર્ગદર્શિતાઓનું સરળીકરણ સાથે સમજ આપતા અનેકો અગ્રણીઓએ સરકારશ્રીની લોકહિતકારી યોજનાઓની માહિતી આપવામાં આવેલ હોવાનું નટવરલાલ ભાટિયાએ જણાવ્યું હતું. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.